કેમ છો બાળકો, મજામાં છો ને? ચાલો આજે આપણે સંસ્કૃતમાં કાવ્ય 5 હસ્તી 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 શીખવાનું છે, તો આપણે શરૂ કરીએ. જુઓ બાળકો, આ તમારું કાવ્ય 5 હસ્તી હસ્તી હસ્તી. હસ્તી એટલે હાથી. હાથીને સંસ્કૃતમાં આપણે હસ્તી કહીએ, એને ગજ પણ કહેવાય અને હસ્તી પણ કહેવાય, બરાબર? ચલો કાવ્ય હું વાંચું છું, તમે સાંભળો અને એની સાથે હું તમને એનો અર્થ પણ સમજાવતી જાઉં છું. હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ. હાથી 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 દેવો દ્વારા દિવ્ય સર્જન. દિવ્યા એટલે અદ્ભુત અને દૈવી એટલે દેવો દ્વારા, સૃષ્ટિ એટલે સર્જન, કે દેવોનું અદ્ભુત સર્જન. કદલી સદસી સુંડા. કદલી કદલી એટલે કેળ. કેળા જેની પર ઉગે ને એના છોડને કેળ કહેવાય. જેમ કેરી ઉગે એ વૃક્ષને આપણે આંબો કહીએ, એમ કેળા ઉગે એના વૃક્ષને આપણે કેળ કહીએ, એને સંસ્કૃતમાં કદલી કહેવાય. સદસી એટલે જેવા, કેળના જેવી એની સુંડા. સુંડા એટલે સુંઢ. કેળનું જેવું વૃક્ષ હોય એવી એની સુંઢ છે. સ્તંભ સમાના પાદા. સ્તંભ એટલે થાંભલો, સમાના એટલે જેવું, પાદા પાદા એટલે પગ. સંસ્કૃતમાં પગને પાદ કહેવાય, બરાબર? અહીં બહુવચનમાં લીધું છે પાદા, બરાબર? તો થાંભલા જેવા તેના જાડા પગ છે. શૂર્પાકારો કર્ણો. શૂર્પ એટલે સુપડું. કારો આખો શબ્દ જોડે છે, શૂર્પાકારો બે શબ્દની સંધિ કરીને એક શબ્દ બનાવે છે. શૂર્પ આકારને ભેગો કરીને શૂર્પાકારો એટલે કે સુપડા આકારના. કર્ણો એટલે કાન છે. ધવલો દીર્ઘો દંતો. ધવલ એટલે સફેદ, ઉજ્જવળ. દીર્ઘ એટલે લાંબા. દંત એટલે દાંત, બરાબર? હાથીની સુંઢ પાસે બે દાંત હોય ને, લાંબા લાંબા, એ કે લાંબા સફેદ બે દાંત છે. ઉદરમ ભાંડાકારમ. ઉદરમ એટલે પેટ. ભાંડ આકારમ બે શબ્દની ફરીથી સંધિ આવી છે. જુઓ બાળકો, ભાંડાકારમ એટલે ભાંડ અને આકાર. ભાંડ એટલે મોટો ઘડો અને આકાર એટલે આકાર, કદ, બરાબર? કે એનું પેટ મોટા ઘડા જેવું છે. ઉન્નત બૃહત શરીરમ. આ આખો સંધિ શબ્દ છે. ઉન્નત બૃહદ ઉચ્ચ શરીર, બરાબર? આ ચાર શબ્દની અહીંયા સંધિ છે. ઉન્નત બૃહત શરીરમ એટલે કે ઊંચું મોટું શરીર છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ. અલ્પ એટલે ન ઓછું, તુચ્છ ન ગણ્ય, કોઈ જ ગણતરીમાં ના આવે તેવું. પૂચ્છ એટલે પૂછડું, બરાબર? અહો અહા વિચિત્રમ. અરે આ શું વિચિત્રતા છે કે એનું આટલું મોટું શરીર છે, બરાબર? તો એ શરીરમાં ન ગણવા બરાબર નાની એવી પૂંછડી છે. કેવું વિચિત્રતા છે કે એના કેળ જેવી સુંઢ છે, થાંભલા જેવા પગ છે, સુપડા જેવા કાન છે, ઘડા જેવું પેટ છે, અને મોટા લાંબા દાંત છે, ઊંચું મોટું શરીર છે, છતાં ના ગણવા બરાબર નાની એવી પૂંછડી છે. પછી જુઓ શું લખ્યું છે. પર્વત સદસે ગાત્રે. પર્વત સદસે પર્વત જેવા દેખાય તેવા ગાત્રે. ગાત્ર એટલે લમણા, આપણા કપાળનો ભાગ હોય ને, આંખ ને કપાળની વચ્ચેનો. જુઓ અહીંયા હાથીના શરીર, અહીંયા આ ભાગ ગાત્રે, બરાબર? પર્વત સદસે ગાત્રે. સરસપ સન્નિભ નેત્રે. સરસપ એટલે સરસવ. તમે રહીના દાણા જોયા છે ને, એવા ઝીણા પીળા રંગના દાણા આવે, યજ્ઞમાં હોમ કરવા માટે વપરાય જાવ ને તલની સાથે, બરાબર? એ સરસવ એકદમ ઝીણા ઝીણા હોય ને, રહીના દાણા જેવા. તો સરસવ સરસપ સન્નિભ નેત્રે એટલે એવા
સરસવના દાણા જેવી નાની નાની એની આંખો છે ને। કથમતિ બલિવાન એશ, કેટલો બધો એ બળવાન છે, એશ એટલે તે, બરાબર। પુરલિંગ શબ્દ માટે એશ વપરાય સંસ્કૃત ભાષામાં, હાથી પુરલિંગ છે એટલે એના માટે એશ વપરાય છે કે એક તે કેટલો બધો બળવાન છે। અંકુશ માત્ર ભીત, પરંતુ તે મહાવતના અંકુશથી ડરે છે, બરાબર। આ કવિતા મેં તમને સમજાવી, સમજ ના પડે હું એક વખત ફરી વખત રિપીટ કરી દઉં છું, ધ્યાનથી સાંભળી લેજો। હાથી 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 દેવોનું દિવ્ય સર્જન, કદલી કીડના જેવી સૂંઢ છે એની, સ્તંભ થાંભલા જેવા પગ છે, સુપડા આકારના એના કાન છે, લાંબા ઉજ્જવળ એના દાંત છે, પેટ એનું ઘડા આકારનું છે, મોટા ઊંચું મોટું શરીર છે, અને સાવ નગણ્યા બાબત જેવી પૂંછડી છે। ઓહોહો કેવું વિચિત્રતા છે, પર્વત જેવા તેના લમણા છે, સરસવ જેવી તેની ઝીણી આંખો છે, કેટલો બધો તે બળવાન છે પણ અંકુશથી તે ડરે છે। હવે હું આ તમને કાવ્ય રાગમાં ગાઈ સંભળાવું છું। હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, કદલી સદસી સુંડા સ્તંભ સમાના પાદા, કદલી સદસી સુંડા સ્તંભ સમાના પાદા, શૂર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો, શૂર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહ વિચિત્રમ, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, પર્વત સદશે ગાત્રે સરસપ સન્નિભ નેત્રે, કથમતિ બલવાન એશ અંકુશ માત્રદ ભીત, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ। બાળમિત્રો આ કાવ્યના કવિ છે જનાર્દન હેગડે, બરાબર। અહીંયા કાવ્ય સમજી લીધું આપણે, હવે આપણે સ્વાધ્યાય જોઈએ। જુઓ બાળમિત્રો, નોટમાં સ્વાધ્યાય લખતા પહેલાં ટિપ્પણી લખવાની છે, ત્યાર પછી વિશેષ શબ્દ છે એ લખવાના છે, અને પછી સ્વાધ્યાય શરૂ કરવાનું છે। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, તો આપણે એ જોડણી માટે લખીશું કે આપણને જોડણી યાદ રહે અને સાથે સાથે ઉચ્ચાર પણ કરીશું। દૈવી દૈવી દૈવી, સૃષ્ટિ સૃષ્ટિ સૃષ્ટિ, કદલી સદસી કદલી સદસી કદલી સદસી, સુંડા સુંડા શુંડા, સ્તંભ સમાના સ્તંભ સમાના, શૂર્પાકારો શૂર્પાકારો, કર્ણો કર્ણો, ભાંડાકારમ ભાંડાકારમ, ઉન્નત બૃહદ શરીરમ ઉન્નત બૃહદ શરીરમ, પુચ્છમ પુચ્છમ, પર્વત સદશે પર્વત સદશે, અંકુશ માત્રાદ અંકુશ માત્રાદ, બરાબર બાળમિત્રો। અહીં પ્રશ્ન એક પૂરો, પ્રશ્ન બેમાં લખ્યું છે હાથીના વિવિધ ભાગોનું નામ ચિત્રમાં જોઈ અને આપેલ કોઠામાં લખો, એટલે કે આજે તમને ખાલી જગ્યા આપી છે એમાં લખવાના છે। આપણે લખીશું
संस्कृत में लखीशु। बराबर, चलो आ शू बतावे छे, कान बतावे छे, तो लखीशु कर्णो। बराबर, त्यार पछी बतावे छे पेट नो भाग, तो लखीशु उदरम। बराबर, त्यार पछी गात्रे, पछी आँखो बतावी छे, आँखों ने शू कहवाय नेत्र। त्यार पछी दांत बताया छे, तो दंता। त्यार पछी सुंडा, त्यार पछी पग छे, पादा। बराबर छे ने बाळको, आवी रीते तमे पण लखी लेजो। प्रश्न त्रण छे, काव्य पंक्तिओ सुवाच्य अक्षरोमां लखो, એટલે કે જ્યાં કાવ્ય પંક્તિઓ છે એ બાજુ આપેલી જગ્યામાં સારા અક્ષરે લખવાની છે। ત્યાર પછી છે પ્રશ્ન ચાર, યોગ્ય જોડકા જોડો, તો અહીંયા આપણે નંબર લખીશું ખાનામાં। બરાબર, ગાત્રે, ગાત્રે કેવા છે એમના પર્વત સદસ્ય, હેને લમણા, ગાત્ર એટલે લમણા। ત્યાર પછી દંતો, દંતો કેવા છે, દીર્ઘો, લાંબા, પાંચ નંબર। પછી છે શુંડા, શુંડા કેવી છે, કદલી સદસી, તો બે નંબર। ઉદરમ, ઉદર કેવું છે એનું, પેટ કેવું છે એનું, એક નંબર, ભાંડાકારમ। પછી છે કર્ણો, કર્ણો એટલે કાન, કાન કેવા છે એના, શૂર્પાકારો, ચાર નંબર। પ્રશ્ન પાંચ છે, જુઓ ચિત્રોની સામે આપેલ ખાનામાં તેના સંસ્કૃત નામ લખો। આ કેળનું ઝાડ છે, તો કેળ એટલે કદલી, તો આપણે શું લખીશું, કદલી। પછી છે શુર્પ એટલે કે સુપડું। બરાબર, ત્યાર પછી છે સ્તંભ, ત્યાર પછી છે ઘડો, એને શું કહેવાય, ભાંડ। બરાબર છે બાળ મિત્રો, હવે તમારે આ પ્રશ્ન પાંચમાં આ ચાર ચિત્ર દોરી અને સામે નામ લખવાના છે। આવા જ દોરશો એવું જરૂરી નથી, તમને આવડે એવા દોરો, તમારી મરજી મુજબના। બરાબર, પણ ચિત્ર દોરી અને સામે નામ લખશો અને કવિતા મોઢે કરજો, હસતી હસતી આપણે પરીક્ષામાં મુખપાઠ પૂછાઈ શકે છે। બરાબર છે બાળ મિત્રો, ચાલો આવજો।